સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા કિસાન સંઘ દ્વારા રાજેન્દ્રનગર ચોકડી પાસે નેશનલ હાઈવે 1 કલાક જામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને 1 કલાક સુધી ચક્કાજામ કરાયો હતો, જેમાં 1000થી વધારે ખેડૂતોની સંખ્યામાં તેમજ મહિલાઓ અને પુરુષો ભારતીય કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. આ શાંતિપૂર્ણ કાર્યક્રમમાં 1 કલાક બાદ કિસાન સંઘના આગેવાન મગનભાઈ પટેલ દ્વારા શાબ્દિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને આંદોલનને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. આમ અનેક પ્રશ્નોને લઈને, ખેડૂતોના પ્રશ્નોને લઈને કિસાન સંઘ દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં સવારે 10 કલાકે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો દ્વારા રાજેન્દ્રનગર ચોકડી પાસે 1 કલાક સુધી આંદોલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચક્કાજામ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આપણે હવામાં
કહેવાનું છે એ જ્યારે કાર્યક્રમ થાય ત્યારે તમે તમારા ગામમાંથી આજુબાજુના 10-15 ગામમાંથી 10-10 યુવાનોને લઈને ત્યાં ગાંધીનગર આવવાનું છે. કારણ કે આપણે આ જનજાગૃતિ કરવાનું છે તમામ પ્રશ્નોની બાબતમાં. આપણે સરકાર સાથે આવેદન આપ્યા, પેલા તાલુકામાં આપ્યા, પછી જિલ્લામાં આપ્યા, અને આજે અખિલ ભારતીય લેવલે આપણે સતત આપણી રજૂઆતો રહેલી છે. તેમ છતાં સરકારના બેરાકાના હજી આ આપણી માગણીઓ નથી પહોંચી, એને કારણે આપણે અવાજ બુલંદ કરવાનો હોય આપણે આ ટોકન કાર્યક્રમ કરીએ છીએ. જે રીતે કેશોદની અંદર આપણે ચકાજામ કર્યા, સામકિયારીમાં કચ્છવાળાએ કર્યા, બનાસકાંઠામાં કર્યા, એ જ રીતે આપણે અહીંયા આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અહીંયા આપણે રસ્તા રોકો આપણે કર્યું છે. આપણો આ કાર્યક્રમ સફળ રહ્યો છે. હવે આપણે શાંતિથી આપણે અહીંયાથી વિખેરાઈ અને જનજાગૃતિ કરો, કારણ કે આપણી માગણીઓ જે ખેડૂતોની છે એ ખેડૂત સુધી આપણે વાત પહોંચી નથી કરી, જેને કારણે ખેડૂતોને આપણે જે અહીંયા આવી છે એને ખબર જ નથી. એટલે આપણે આ જનજાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છીએ કે આપણી વાત ખેડૂતો સુધી પહોંચે કે આપણે કયા મુદ્દાઓ લઈને આપણે લડીએ છીએ એ વિશે આપણે જનજાગૃતિ કરી ગામે ગામ સુધી જઈ, અને આવતા દિવસોમાં જ્યારે કાર્યક્રમ પ્રદેશ દ્વારા આપવામાં આવે ત્યારે આપણે સાથે મળી અને સફળ બનાવીએ એ જ આપ સૌને પ્રાર્થના. આપણો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ, આપણે સૌ સાથે મળીને. ખેડૂત મિત્રોનો, ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર, પોલીસ મિત્રોનો પણ આભાર. આપણું જે કંઈ આપણું મકસદ હતો એ પૂરો થઈ ગયો, રસ્તા રોકો કરી અને સફળ થયો ભાઈ, સફળ થયો.